सूरत सहित देशभर में शुक्रवार की रात्रि जन्माष्टमी पर्व की धामधूम से उजवणी करवामां आवी छे। त्यारे शहर में तमाम घरों में शहरी मल्लों में नंदघेर आनंद भयों नाद गूंजी उठ्या हता, ज्यारे लोको द्वारा मध्यरात्रि लाश लेवानी साथे मटुकी फोड़वाना पण आयोजन करवामां आव्या हता। छेल्ला बे दिवसथी जन्माष्टमी पर्व ने लईने सूरतवासीओमां अनेरो आनंद जोवा मळी रह्यो छे। श्रीकृष्णना शणगार माटेनी तैयारी बाद शुक्रवारनी मध्यरात्रिए सूरतना तमाम घरोमां तेमज शेरी मोहल्लामां मंदिरोमां कृष्ण जन्मोत्सवनी उजवणी करवामां आवी हती, ज्यारे घरोमां विशेष शणगार साथे श्रीकृष्ण जन्मनी उत्सवनी करीने केक पण कापवामां आवी हती। शेरी मोहल्लामां पण आनंद उल्लास साथे लोकोए भेगा मळी मध्यरात्रिए रास पण लीधा हता। જ્યારે મધ્યરાત્રિએ લોકોએ મટુકી ફોડીને કૃષ્ણના બાળપણને માણ્યું હતું, તેમજ તમામ મંદિરો અને ઘરોમાં હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જે સાથે જ લોકો ભગવાન કૃષ્ણના બાળરૂપને પાણામાં ઝુલાવીને તેમના આશીર્વાદ લઈને પ્રાર્થના કરી હતી। આ સાથે જ સુરતમાં કૃષ્ણ મંદિરોમાં રાત્રિના 12 વાગ્યાને ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી જોવા મળી હતી। મંદિરોમાં હજારો ભાવિક ભક્તોની જન્મે તેની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના વધામણે કરવામાં આવ્યા। ભગવાનના દર્શનનો લાવો લઈ ભાવિક ભક્તોને ધન્યતા અનુભવી હતી, જ્યાં સમગ્ર મંદિર પરિસર હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સુરતના જાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં દૂરદૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા। ભાવિક ભક્તો દ્વારા શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા, જ્યારે મંદિરમાં દર્શનાર્થે આવેલા યુવતીઓ પણ કૃષ્ણ ભક્તિમાં મગ્ન જોવા મળી હતી। ભગવાન શ્રી કૃષ્ણને જળાભિષેક પણ કરાવવામાં આવ્યો હતો। ભગવાનની માત્ર એક ઝલક મેળવવા માટે ભક્તોએ ધક્કા મૂકી કરીને પડાપડી કરી મૂકી હતી।